નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે મિત્રો, જ્યારે AgNO3 વધુ માત્રામાં જલીય મંદ દ્રાવણને Ki દ્રાવણમાં, આ જે પોઈન્ટ છે ને, કલીલ કણ પરનો વીજભાર, તમે નીકળો, તમે બધા વિદ્યાર્થીઓની તપાસ કરો, ઘણાને ડાઉટ છે, પણ આપણા સ્કૂલમાં, આપણા આલ્ફા વિદ્યા સંકુલમાં કોઈને ડાઉટ નથી, આખા સંકુલમાં. શું કામ કે આની ઉપર આપણે બે લેક્ચર કાઢ્યા હતા, આની ઉપર આપણે બે લેક્ચર છે ના એક ફકરો, છતાં આપણે નીટના લેક્ચરમાં બે લેક્ચર કાઢ્યા હતા અને બધા પ્રશ્નો તમે સોલ્વ કર્યા હતા. મેં આની વર્કશીટ આપી હતી, યાદ છે ને તમને? યસ. ચાલો, તો જ્યારે AgNO3 વધુ માત્રામાં છે, જલીય મંદ દ્રાવણને Ki દ્રાવણમાં ઉમેરવામાં આવે, AgNO3 વધુ માત્રામાં છે, જલીય મંદ દ્રાવણ Ki દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે ધન વીજભારિત થાય છે. ધન વીજભારિત AgI, જોજો અહીંયા, ધન વીજભારિત શું કહે છે ભાઈ? AgI ના અવક્ષેપ બને છે. આવી રીતે આકાર બનાવવાનો મેં તમને કીધું હતું, અને તમને ચોખ્ખું કહી દીધું છે કે આની ઉપર ધન વીજભાર છે. આની ઉપર કયો વીજભાર છે? ધન વીજભાર. તમને આ વાત કરી દીધી છે ને, તમને આ શું કરી દીધી છે? વાત કરી દીધી છે. ઓકે, હવે જોજો, હવે મેં તમને આમાંથી તમને એક પોઈન્ટ ઉપર લઈ જાઉં. માની લો કે આ આપણી પાસે દ્રાવણ છે, આ આપણી પાસે શું છે? દ્રાવણ છે. તમને એવું કીધું AgNO3 વધુ માત્રામાં જલીય મંદ દ્રાવણને Ki ના દ્રાવણમાં ઉમેરવામાં આવે, Ki ના દ્રાવણમાં. ટૂંકમાં તમે એમ સમજો કે ભાઈ અહીંયા તમારી પાસે કોઈ દ્રાવણ છે અને અહીંયા તમે માની લો કે ભાઈ Ki ઉમેરો છો, અને અહીંયા માની લો કે તમારી પાસે Ki નું દ્રાવણ છે, Ki નું દ્રાવણ છે, તમે AgNO3 ઉમેરો છો. શું વાત છે? હા ભાઈ વાહ. આ અહીંયા તમારી પાસે AgNO3 નું છે, મેં થોડુંક ક્રોસ કરી નાખ્યું, બે કેસને તમને સ્ટડી કરાવી દો. આમાં બનવાનું શું? Ag પ્લસ I માઇનસ, બરોબર. તો AgI ના અવક્ષેપ આવવાના, AgI. અહીંયા પણ કોના અવક્ષેપ આવવાના? AgI. રેડી? તો AgI ના અવક્ષેપ આવવાના. હવે મને કહો કે જો આ વધુ માત્રામાં કહી દઉં, આ વધુ માત્રામાં કહી દઉં અને આ કહી દઉં ઓછી માત્રા, અહીંયા AgNO3, તો વધુ માત્રાની જો હું વાત કરું, વધુ માત્રાની વાત કરું, તો મને એમ કે દ્રાવણમાં જેટલા એજી હતા, આયોડિન તો ઓછી માત્રા છે, આયોડિન અહીંયા કેવી માત્રા છે? ઓછી માત્રા. અને અહીંયા આ વધુ માત્રામાં છે. હવે તમે આ કેસને સમજો, ઇન શોર્ટમાં આપણે બધું ક્લિયર કરવાના છે, કારણ કે આપણી પાસે ડીપમાં નોલેજ છે આનું. Ki જે છે ઓછી માત્રામાં, જેટલા આયોડિન હતા એ વપરાઈ ગયા. એટલે ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે માની લો કે આ 5 હોય તો આ 50 છે એજી, તો 5 વપરાઈ ગયા, બાકીના તો એજી પીડ્યા છે ને, 5 વપરાઈ ગયા પણ બાકીના તો એજી પીડ્યા જ છે, બરોબર. તો એજી પીડ્યા હશે, શું કામ કે દ્રાવણમાં કઈ માત્રામાં છે? વધુ માત્રામાં છે. તો મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ અવક્ષેપ બને ને AgI, તો એ પોતાને આકર્ષે, પોતાને મતલબ કે એજી પ્લસને આકર્ષે, આઈ માઇનસને આકર્ષે. હવે આઈ માઇનસ તો છે નહીં, તો હવે કોણ વધ્યા? એજી પ્લસ. તો એજી પ્લસને આકર્ષે, કોને આકર્ષે? એજી પ્લસને આકર્ષે. ટૂંકમાં આ જે આપણો અવક્ષેપ છે AgI નો, એ ધન વીજભરિત થઈ જશે, બરાબર. અહીંયા જોજો, ઓછી માત્રામાં એજી છે મતલબ કે આ 50 છે ને આ 5 છે, તો જેટલા એજી હતા એ વપરાઈ ગયા, વધ્યા આઈ, તો અહીંયા એ કોને આકર્ષે? આઈ માઇનસ ને આકર્ષે. તો આપણો જે આ AgI નો જે અવક્ષેપ છે, એ કેવો? કલીલ નો કણ જે છે, કયો વીજભરિત થઈ જશે? ઋણ વીજભરિત. અહીંયા તમને કીધું છે ધન વીજભરિત. જો તો ભાઈ ધન વીજભરિત કોના કારણે આવે? એજી પ્લસ. તો આ ધન વીજભાર જે છે એ એજી પ્લસ આયનને કારણે આવશે. એજી પ્લસ જવાબ બને છે બી. થઈ ગયું ને ક્લિયર? પણ આપણે એનાથી બે બીજા પોઈન્ટ જોઈ લીધા, કે આમાંથી તમને બીજા કોઈ ક્વેશ્ચન પૂછવા હોય, આમાંથી જો તમને કોઈ બીજા ક્વેશ્ચન પૂછવા હોય તો આ જ ક્વેશ્ચન બને છે, આના સિવાય બનવાના નથી ને. તો બે બેની ચર્ચા કરી લીધી આપણે, ક્લિયર? ચાલો નેક્સ્ટ.